કે હેલો સ્ટુડન્ટ્સ જેમિન સર વક્ત સાહેબ ચેનલમાં તમારું સ્વાગત છે હવે જીટીયુ તરફથી વન વીક પહેલાં એક સર્ક્યુલર આવેલ છે અને જેમાં વાત કરવામાં આવી છે કે અત્યારે કોવિડની અને ઓમિક્રોનની જો સિચ્યુએશન જોઈએ તો કે જે એક્ઝામ વીસ તારીખથી સ્ટાર્ટ થવાની હતી એક્સટર્નલ એક્ઝામની વાત કરીએ છીએ બરાબર તો કે એ એક્સટર્નલ એક્ઝામ જે વીસ તારીખથી સ્ટાર્ટ થવાની હતી એ પોસ્ટપોન કરવામાં આવી છે અને એની વચ્ચે ઘણી બધી જીટીયુની કોલેજીસ છે કે જે જૂનું જે જીટીયુનું ઓલ્ડ એકેડેમિક કેલેન્ડર હતું એના બેસ પર સત્તર તારીખથી એ લોકોએ પોતાનું રેગ્યુલર નેક્સ્ટ સેમિસ્ટર જે કહીએ તો કે ચાલુ કરી દીધું છે અને એમાં સ્પેશિયલી વાત કરીએ તો કે ડિગ્રીના અને ડિપ્લોમાના ફોર્થ સેમના સ્ટુડન્ટ્સને અત્યારે એ બાબતને લઈને ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડ્યા છે તો કે એમાંના કેટલાય સ્ટુડન્ટ એવા છે કે જે ટેલિગ્રામ પર કે પછી વોટ્સએપ થ્રુ કે ઇન્સ્ટાગ્રામ થ્રુ મેસેજ કરતા હોય છે અને એમાંના કેટલાક કોમન ક્વેશ્ચન્સ જે છે એ અત્યારનું તમારી સાથે ડિસ્કશન કરી દો કે જેથી તમને પણ જો એમાંનો કોઈ ક્વેશ્ચન હોય તો તમારો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જેમાં સૌથી પહેલો ક્વેશ્ચન હતો કે સર ન્યૂ સેમિસ્ટર તો સ્ટાર્ટ થઈ ગયું છે પરંતુ જો પ્રિપેરેશન કરવાની હોય તો કે કઈ પ્રિપેરેશન કરીએ કારણ કે સૌથી વધારે આ પ્રોબ્લેમ જે અત્યારે ફેસ કરી રહ્યા છે એવા સ્ટુડન્ટ છે કે જે થર્ડ સેમિસ્ટર ડિગ્રી કે ડિપ્લોમામાં હતા અને ફોર્થ સેમ એમનું ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે સત્તર જાન્યુઆરીથી કાં તો કેટલી કોલેજીસમાં હવે ટૂંક સમયમાં થવાનું છે તો કે મારા મત મુજબ જો તમે જુઓ તો કે થર્ડ સેમની એક્ઝામનું ડેટ ગમે ત્યારે આવનારા ટાઈમમાં આવવાની જ છે બરાબર તો હજુ પણ તમે થર્ડ સેમની એક્ઝામની પ્રિપૅરેશન કન્ટિન્યુ રાખો બરાબર એક્ઝામ ઓફલાઈન થાય કે ઓનલાઈન થાય જે પણ મોડમાં પરંતુ હજુ તમારે એની એક્ઝામ આપવાની બાકી છે તો થર્ડ સેમની એક્ઝામની પ્રિપેરેશન હજુ પણ તમે કન્ટિન્યુ રાખો ભલે તમારે કોલેજમાં ફોર્થ સેમની જો સ્ટાર્ટ થઈ ગયું હોય તેમ છતાં પણ તમે હજુ થર્ડ સેમની એક્ઝામની પ્રિપેરેશન કન્ટિન્યુ રાખતા જ રહેજો બરાબર ઉલટુ આ તમારી પાસે બેસ્ટ ચાન્સ છે કે હજુ પણ વધારે સ્કોર જો તમારે કરવો હોય કા તો પ્રિપેરેશન જો કોઈક સબ્જેક્ટમાં બાકી હોય તો તમે એને કવર કરી શકો છો રિવિઝન કરી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સર મિડ સેમ એક્ઝામ પણ શું કેન્સલ થઈ છે તો કે આ જે વીસ તારીખથી વાત હતી એ જીટીયુની જે વીસ તારીખથી ચાલુ થતી એક્સટર્નલ એક્ઝામ હતી એ એના રિલેટેડ ઇન્ફોર્મેશન હતી જે તે કોલેજની અંદર જો એ સમયગાળા દરમિયાન કોઈ મિડસેમ એક્ઝામ લેવાની હોય તો એના રિલેટેડ આ ઇન્ફોર્મેશન નથી આ ઇન્ફોર્મેશન જસ્ટ એક્સટર્નલ એક્ઝામ કે જે જીટીયુની એક્સટર્નલ એક્ઝામ ડિગ્રી તથા ડિપ્લોમાના સ્ટુડન્ટની વીસ તારીખથી સ્ટાર્ટ થવાની હતી એની છે કોઈ પણ કોલેજમાં આવતી મિડ સેમ એક્ઝામ માટેનું આ અપડેટ નથી બરાબર નેક્સ્ટ સેમ માટે ટાઈમ નહીં મળે તો પછી કારણ કે ઓલરેડી ફોર્થ સેમ ચાલુ કરી દીધું હોય થર્ડ સેમની એક્ઝામ પેન્ડિંગ હોય અને જો નેક્સ્ટ સેમિસ્ટર માટે ટાઈમ નહીં મળે તો કારણ કે એક્ઝામ લેવાતી નથી પોસ્ટપોન થયા કરે છે અને ઓલરેડી જીટીયુનું જો એકેડેમિક કેલેન્ડર તો એ પ્રમાણે તો સત્તર તારીખથી ટર્મ ચાલુ થઈ ગઈ છે અને ટર્મ એન્ડ ક્યારે થશે એની પણ ડેટ એની અંદર ઇન્ફોર્મ કરી દેવાય છે કે આવનારા ચાર મહિનાની અંદર એની પણ ટર્મ એન્ડ થઈ જશે તો કે એની તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ઓલરેડી તમારી એક્ઝામ જો પોસ્ટપોન થઈ હોય બરાબર તો જે એકેડેમિક કેલેન્ડર પ્રમાણે જે ડેટ છે કે જેના બેસ પર હાલ પૂરતું ખાલી ટેમ્પરરી બેસ પર તમારું ફોર્થ સેમ સ્ટાર્ટ કરાયું હશે પરંતુ આવનારા ટાઈમમાં એની પણ એક્ઝામ તમને લેટ જશે ડીલે થશે અને એ વખતે પણ તમને ટાઈમ પીરિયડ મળી રહેશે બરાબર કારણ કે ઓલરેડી તમારી થર્ડ સેમ તો ક્યારનું તમારું કમ્પ્લીટ થઈ જવું જોઈતું તો પરંતુ હજુ શ્રી જો તમારી એક્ઝામ એની બાકી છે કે જે પોસ્ટપોન થઈ છે બરાબર તો પછી જે ફોર્થ સેમ સ્ટાર્ટ થવાની એકચ્યુઅલ ડેટ છે એ પણ ડીલે થવાની અને એ માટેની જે ટર્મ એન્ડની ડેટ છે એ પણ ડીલે થવાની બરાબર એટલે કદાચ થર્ડ સેમની એક્ઝામ પોસ્ટપોન થઈ છે એના લીધે ફોર્થ સેમ અમારું ટૂંકું થઈ જશે ને એમાં અમને ટાઈમ પીરિયડ ઓછો મળશે એવું કોઈ વિચાર કરવાની કે એની ચિંતા કરવાની જરૂર નથી એના માટે પણ એક્ઝામ માટે પણ ટાઈમ પીરિયડ તમને પૂરતો મળી રહેશે નેક્સ્ટ જે હતું કે કઈ ડેટ આવી શકે છે એક્ઝામની બરાબર તો કે એના રિલેટેડ આઈડિયા હજુ કોઈને નથી નું જે સર્ક્યુલર હતું જે ઓલરેડી મેં તમને એક વિડીયો થ્રુ એની ઇન્ફોર્મેશન આપી હતી અને એમાં ઇન્ફોર્મ કરવામાં આવ્યું હતું કે જ્યારે પણ કોવિડની અને ઓમિક્રોનના કેસ કંટ્રોલમાં આવશે તો તે વખતે બરાબર એ બધી સિચ્યુએશન જોતાં જીટીયુ ડિસાઇડ કરશે અને જ્યારે પણ એક્ઝામ થવાની હશે એના દસ દિવસ પહેલાં એ લોકો ટાઈમ ટેબલ ડિક્લેર કરી દેશે બરાબર એટલે હજુ સુધી કોઈની પણ પાસે એના રિલેટેડ લેટેસ્ટ અપડેટ નથી જે પણ જીટીયુનું સર્ક્યુલર બાકી ટાઈમ ટુ ટાઈમ આવશે એટલે અમે તમને શ્યોર ઇન્ફોર્મ કરી દેશું અહીંયા યુટ્યુબ ચેનલ થ્રુ તો ખાસ ત્યાં તમે કનેક્ટ રહેતા જ રહેજો અને એ સિવાય નીચે હું એક ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક પણ મૂકો છો સો ખાસ ત્યાં પણ તમે જોઈન થઈ જજો જો હજુ સુધી કોઈ પણ ગ્રુપમાં તમે જોઈન નથી થયા તો ઓલરેડી લગભગ બારસો જેટલા સ્ટુડન્ટ્સ આપણી જોડે જોઈન થઈ ગયા છે તો તમે જો બાકી હોય તો તમે પણ ખાસ જોઈન થઈ જજો રીડિંગ વેકેશન સર ફરી આપશે કે નહીં આપે અત્યારે જોઈએ તો તમારા માટે એકચ્યુઅલી રીડિંગ વેકેશન જેવું જ ચાલી રહ્યું છે પણ તેમ છતાં પણ જો વાત કરું પ્રીવિયસ યર પણ આ રીતની એક્ઝામની પ્રોબ્લેમ થઈ હતી કારણ કે તે વખતે પણ છેલ્લા એક બે વર્ષથી અત્યારે જ્યાં કોવિડનો પ્રોબ્લેમ ચાલે છે તે વખતે પણ સ્ટુડન્ટ આ પ્રોબ્લેમ ફેસ કર્યો હતો તો કે તે સમયે જીટીયુ તરફથી શું સ્ટેપ લેવામાં આવ્યું હતું તો કે જ્યારે પણ મતલબ પ્રીવિયસ સેમિસ્ટરની જો વાત કરું તો કે તો તે વખતે પણ જ્યારે એક સેમિસ્ટરની એક્ઝામ પેન્ડિંગ હતી અને બીજું સેમેસ્ટર ચાલુ કરી દેવાયું હતું તો જ્યારે પ્રીવિયસ સેમની એક્ઝામનો ટાઈમ આવ્યો તો કે એના અઠવાડિયા પહેલાં જીટીયુએ એ જે તે સેમેસ્ટર સ્ટોપ કરી દીધું હતું કે જેથી સ્ટુડન્ટને પણ પૂરતો વાંચવાનો સમય મળી શકે મતલબ જ્યારે પણ થર્ડ સેમની એક્ઝામની ડેટ આવશે તો એના અઠવાડિયા પહેલાં તમારું ફોર્થ સેમ બરાબર સ્ટોપ કરી દેવાશે કે જેથી દરેક સ્ટુડન્ટને વાંચવાનો સમય મળી રહે અને જીટીઓ જે રીતે અગાઉ પણ એમના સર્ક્યુલરમાં ઇન્ફોર્મ કર્યું જ છે તમને એ રીતે એક્ઝામના દસ દિવસ પહેલાં તો એ લોકો ટાઈમ ટેબલ ડિક્લેર કરી જ દેશે એટલે તમને એટલીસ્ટ અઠવાડિયાથી મળીને દસ દિવસ સુધીનો ટાઈમ પીરિયડ તો મળવાનો જ છે બરાબર એટલું રીડિંગ વેકેશન તમને શ્યોર મળી રહેશે અને નેક્સ્ટ જે લાસ્ટ ક્વેશ્ચન છે તો કે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો હતો કે જેમાં ઓનલાઈન અને ઓફલાઈન બંનેની વાત થઈ છે સર તો કે એ ફોટો કે જે ઘણા સ્ટુડન્ટે મને પણ મોકલ્યો છે પરંતુ તમે એમાં ધ્યાનથી જોશો તો ત્યાં ગુજરાત યુનિવર્સિટીની એટલે કે જીયુની વાત થઈ છે કે એમાં ઓનલાઈન ઓફલાઈન બંને ઓપ્શન આપવામાં આવે છે જીટીયુ જે છે મતલબ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી કે જેની અંદર આપણે વાત કરી રહ્યા છે તો કે એની અંદર હજુ સુધી એવી કોઈ અપડેટ આવી નથી જેથી હાલ પૂરતી આપણે ઓફલાઇન એક્ઝામની જ વાત કન્ટિન્યુ કરવાની છે આગળ અને જ્યારે પણ એવી કોઈ અપડેટ આવશે બરાબર ઓફલાઈન ઓનલાઈન કોઈપણ પ્રકારની તો અમે તમને શ્યોર ઇન્ફોર્મ કરતા રહીશું પરંતુ તમે જે ફોટોની વાત કરો છો એ જીટીયુ નહીં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી નહીં પરંતુ જીયુ એટલે કે ગુજરાત યુનિવર્સિટીની વાત હતી બરાબર એટલે એવા કોઈપણ ફોટો સોશિયલ મીડિયા થ્રુ તમારી સુધી પહોંચે તો એની અંદર બિલીવ ના કરતા અને છતાં પણ કોઈ કન્ફ્યુઝન હોય તો શ્યોર અમને વોટ્સએપ કરી દેજો નીચે વોટ્સએપ ગ્રુપની લિંક પણ શેર કરી છે અને વોટ્સએપ નંબર પણ અવેલેબલ છે કે જેથી તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે શ્યોર અમને ત્યાં વોટ્સએપ મેસેજ કરી શકો છો અને જે પણ સ્ટુડન્ટને એવા કોઈ ક્વેશ્ચન હશે જે આજે આપણે અહીંયા ઉઠાયા છે અને તમારી સાથે ડિસ્કસ કર્યા છે કે જેથી કોઈ પણ સ્ટુડન્ટને એવો કોઈ પ્રોબ્લેમ હોય તો એ આપણે સોલ્વ કરી શકીએ અને ઘણા બધા સ્ટુડન્ટના આઈ થિંક અહીંયા ડાઉટ ક્લિયર થઈ ગયા હશે બરાબર અને આવી લેટેસ્ટ ઇન્ફોર્મેશન એના રિલેટેડ સર્ક્યુલર અને ન્યૂઝ આપણે આપતા જ રહેતા હોઈએ છીએ તેથી જો હજુ પણ તમે બાકી છો તે ગ્રુપમાં જલ્દીથી જોઈન થઈ જજો અને તમારે એ સિવાય પણ જો કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો અથવા તો વોટ્સએપ પણ કરી શકો છો ઓકે થેન્ક યુ સો મચ